નોવેલ્સ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન વાલંભી આપનું સ્વાગત કરું છું. જુઓ, આપણે પેજ નંબર 18 સુધી શીખી ગયા. 19મું પેજ મે તમે કીધું હતું, આવડે તો તમે તમારી જાતે કરજો. 10 પાઠ સુધી ઘણું સહેલું છે જો તમે ધ્યાન દઈને હિન્દી શીખતા હશો તો. તો જુઓ, પેજ નંબર 19 માં શું કરવાનું છે. પ્રશ્ન નંબર 4, પાઠ 6, શબ્દોનું મહાવરો. હું હજી બધી સૂચના ગુજરાતીમાં જ તમને સમજાવીશ, જેથી કરીને તમને પ્રશ્ન શું પૂછો છે એ સમજાય જાય. તો ચાલો, ઉપર અહીંયા જુઓ નામ આપ્યા છે. પ્રશ્ન 4 માં 19 નંબર નું પેજ ખોલો, એમાં જુઓ અહીંયા બધે નામ આપ્યા છે. આ નામ કેવા છે? આડા આવડા છે. તો જુઓ નીચે પ્રશ્ન આપ્યો છે, આ તમારે ફક્ત વાંચવાના છે. ઈ જે નામ છે ને, ઈ જ અહીંયા છે. તો જુઓ, ઉપર આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચે ચિત્રની સામે લખો. ચિત્રના નામ તમને જુઓ, ચિત્ર એટલે તમે તરત ગુજરાતીમાં બોલી જશો, પરંતુ હિન્દીમાં કેમ લખાય એ તમને ખબર ન હોય, એટલે આમાંથી ગોતવાનું અને ચિત્ર પ્રમાણે નામ લખવાના. તેમ છતાંય તમારે ગુજરાતી નામ પણ લખી નાખવાનું છે, જેથી કરીને તમને એનું પરીક્ષામાં હિન્દીનું ગુજરાતી, ગુજરાતીનું હિન્દી ગમે તે પૂછે તો આવડે. તો ચાલો, પહેલું ચિત્ર છે મોર, બરાબર છે. મેં એ ચિત્ર દોર્યા નથી, પણ તેનું ગુજરાતી લખ્યું છે. તો તમે પણ નીચે લીટીની નીચે જગ્યા છે જ, તો તેની નીચે તમે પણ તેનું ગુજરાતી લખી નાખો. ચાલો, અહીંયા હોય તો આપણે જ્વાલી મોર, બરાબર. તો આવી રીતે ગોતોને લખો. જો મોર લખી નાખો, અહીંયા તમારી જગ્યા છે ને, તો અહીંયા ગુજરાતી અહીંયા લખી નાખો, જેથી કરીને તમને સહેલું પડે. હવે બીજું ચિત્ર છે ત્રાજુ છે, જો છે ને, જેમાં વસ્તુ જોખાય તે. તો એને હિન્દીમાં શું કહેવાય? તો શું કહેશું એને? તો રાજુ. રસોઈ દેખાય, બરાબર કરવાની. દુધિયા લીટી તમને આપી છે, એની માધ્યમ તમારે પેન્સિલ થી લીટી કરી નાખી, લીટી કરી લખવાનું છે. હવે એનું ગુજરાતી લખી નાખજો, રાજુ કહ્યું અહીંયા. પછી છે ગ્લાસ. તો એને હિન્દીમાં શું કહેવાય? તો હિન્દીમાં એને કહેવાય ગિલાસ, બરાબર. હવે એનું ગુજરાતી અહીંયા લખી નાખો. પછી છે અનાર, દાડમ. દાડમ ને શું કહેશું? અનાર. તો કઈ ને આવડે છે, કારણ કે આપણે એ જ કે જે ભણતા જઈએ છે, અનાર એટલે દાડમ, આમ એટલે કેરી, આવડે ને. હવે એના પછી છે તરબૂચ નું ચિત્ર છે, જો. તો એને આપણે હિન્દીમાં શું કહેશું? તો તરબૂચ. અહીંયા જો છે, અહીંયા છ થઈ જશે, બહુ આવો થશે, બરાબર. હવે એના પછી ચિત્ર છે પતંગ. તો પતંગ ની હિન્દીમાં પતંગ જ લખાય છે, બરાબર. ગુજરાતી તમે લખતા જ જાજો હળવાર. પછી જો આ ચિત્ર તમને થાય કે આ શેનું ચિત્ર છે, કારણ કે અત્યારે તમે કોઈ રેડિયા બહુ ઓછા જોયા હો, તો આ ચિત્ર શેનું છે? રેડિયા. તો હિન્દીમાં એને શું લખીશું? રેડિયો. એનું ગુજરાતી તમે લખી નાખો. પછી છે ડમરુ. તો એને આપણે હિન્દીમાં કેમ લખીશું? ઉપરથી કોતી ગયો ના આવડે તો ડમરુ. પછી છે કલાકનું ચિત્ર. એને હિન્દીમાં કેમ લખાય? ક માંથી લ ની માંથી બિંદુ અને ગ, પલંગ. પછી છે ઈંટ. તો ઈંટ આવી રીતના આખો ઈ વાળો છે, તો અહીંયા ઈ કેવો આવશે? ચંદ્રબિંદી વાળો, એટલે આ થઈ ગયું ઈ, બરાબર. હવે એના પછી હું પ્રશ્ન જોઉં. પ્રશ્ન છ, ઉપર કે ચિત્રો કે નામ નીચે ક્રમશે લીખો. ઉપર જે ચિત્રો આપ્યા છે, આ ચિત્રો છે એના નામ ક્રમમાં લખવાના છે, લાઈનસર. આ પાછે પાછે નામ છે એ અહીંયા આવવા જોઈએ, આ પાછે પાછે નામ છે એ આવવા જોઈએ. તો ચાલો, મારા નામ જોઈ લો. પેલું મોર, બીજું તરાજુ, ત્રીજું ગિલાસ, ચોથું અનાર, પાંચમું તરબૂચ, પછી બીજી લાઈન આવી ગઈ પતંગ, રેડિયો, ડબરુ, પલંગ અને ઈ. તો આવી રીતે બધા નામ અહીંયા તમે તમારી જાતે લખી નાખો. અને આ બધા જ નામ, બધા જે શબ્દ છે ને, ગુજરાતી સાથે આ દસે દસ શબ્દ એક શબ્દ ત્રણ વાર ગુજરાતી સાથે લખવાનો છે તમારે, જેથી કરીને તેનું ગુજરાતી પાકું થઈ જાય. અસ્તુ.